સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પ્રાંતિજ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને પ્રમુખ ઉપપ્રમુખ માટેના પાર્ટીના વિરોધમાં મતદાન થતા ગેરસીત બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી 11 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયતના 2.5 વર્ષ માટેની ટર્મ પૂર્ણ થતા 14 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટે રાજેશકુમાર કે પટેલ તથા ઉપપ્રમુખ માટે દક્ષાબેન વી શર્માના નામનો મેન્ડેટ આપી ઉમેદવાર જાહેર કર્યા હતા અને બીજી બાજુ પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદીપસિંહ રાઠોડ તથા ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ઉપેન્દ્રસિંહ મકવાણાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 19 સભ્યોમાંથી 3 સભ્યો ગેરહાજર રહેતા 16 સભ્યો હાજર હતા, જેમાં ચૂંટણી યોજાતા ભાજપ દ્વારા મેન્ડેટ આપેલ રાજેશકુમાર કે પટેલને 5 મત મળ્યા હતા અને પ્રદીપસિંહ રાઠોડને 11 મત મળ્યા હતા. ભાજપના મેન્ડેટવાળા ઉપપ્રમુખ દક્ષાબેન વી શર્માને પણ 5 મત મળ્યા હતા અને ઉપેન્દ્રકુમાર મકવાણાને 11 મતો મળ્યા હતા. તો ચૂંટણી અધિકારી એમએન ડોડિયા દ્વારા પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રકુમાર એન મકવાણાને જાહેર કર્યા હતા. આમ પાર્ટી દ્વારા આપેલ મેન્ડેટના ઉમેદવારોની હાર થતા ઉમેદવારની વિરુદ્ધ મતદાન થતા અને પાર્ટીના વિરુદ્ધમાં ગેરશિસ્ત સાબિતી થતી હોવાથી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તથા પૂર્વ મહિલા પ્રમુખ સહિત કુલ 11 સભ્યોને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ જી પટેલ દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો પાર્ટી દ્વારા એક સાથે 11 સભ્યોને સસ્પેન્ડ કરતા આવનાર લોકસભાની ચૂંટણીઓ પર પણ આની માઠી અસર જોવા મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જીલ રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.